there. Subscribe to my channel. નમસ્કાર, જોશીસરના જેસી કૃષ્ણ. આજે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીએડ સેમેસ્ટર 2 મેથેમેટિક્સ કન્ટેન્ટના પેપરની વાત કરવાના છીએ, જે 2020માં પૂછાયેલું ગણિતનું પેપર છે તેનું સોલ્યુશન સંપૂર્ણ આપેલું છે. તો તેમને યાદ કરી લઈએ. અમારા તાલીમાર્થી લખોમાં અનિલભાઈએ ખૂબ સરસ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે મેથેમેટિક્સ કન્ટેન્ટનું પેપર છે તેનું સોલ્યુશન કરેલું છે. તો આપણે જોઈ લઈએ. પહેલાં પેપર છે તેમાં 2 માર્કના, 3 માર્કના, 5 માર્કના પ્રશ્નો પૂછાતા હોય છે. અને મેથ્સ કન્ટેન્ટ એવી વસ્તુ છે કે તમે પૂરેપૂરા 35માંથી 35 માર્કમાં લઈ શકો છો. તો મેથ્સ કન્ટેન્ટમાં વાત કરીએ 2 ગુણના પ્રશ્નોમાં પહેલો જ આપણને દાખલો પૂછેલો છે. -3 ના છેદમાં 2 અને 5 ના છેદમાં 3 વચ્ચે આવતી 4 સમય સંખ્યાઓ, તો સમછેદી અપૂર્ણાંકો અને અંશ વચ્ચેનો જે તફાવત 4 કે તેથી વધુ હોવા જોઈએ. તો આપણે જોઈએ તો -3 ના છેદમાં 2 બરાબર -3 × 3 અને 2 × 3 બરાબર -9 ના છેદમાં 6. એટલે કે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણે જે લસાઅ છે એ લીધેલો છે, તો એના સંદર્ભમાં 4 સમી સંખ્યાઓ છે. તો -8 ના છેદમાં 6, -7 ના છેદમાં 6, 6 ના છેદમાં 6 અને -5 ના છેદમાં 6. તો આ રીતે આપણે આપેલું છે તે આપણને સોલ્યુશન સમછેદી અપૂર્ણાંકોના અંશ વચ્ચેનો તફાવત 4 કે તેથી વધુ હોવા જોઈએ. એટલે કે 4 સમી સંખ્યાઓ દર્શાવેલી છે. ત્યાર પછીનો જે છે તે આપણે જોઈ શકીએ છીએ કે ત્યાર પછીનો આપણે જે દાખલો પૂછાયેલો છે તે 7z-9 = 16. તો આપણને ઝેડની કિંમત છે એ આપણને મળે છે કે જેમાં 7z, તો આ બાજુ આપણે ઉલટાવતા તો એ માઇનસ છે એ પ્લસ થશે, એટલે 16 + 9 થશે. એટલે કે 7z = 25. 25 ના છેદમાં z માંથી 7 આ બાજુ લઈ જશું એટલે 25 ના છેદમાં 7 થશે ઝેડની કિંમત. અને અહીંયા આપણે x-3 = 7 છે, તો x બરાબર આ બાજુ 3 છે, આ બાજુ 4 છે, એટલે પ્લસ થઈ જશે. 7 ને 3 = 10, એટલે x = 10. હવે પ્રશ્ન ત્રીજો. તો પ્રશ્ન ત્રીજો છે ચતુષ્કોણના સંદર્ભમાં ચતુષ્કોણના પ્રકારો વિશે આપણને પ્રશ્ન છે એ પૂછેલો છે. તો આપણે જોઈ લઈએ ચતુષ્કોણના પ્રકારો છે અને પછી જે ગંજી પાનાના 52 પાનાને એક યાદચ્છિક રીતે પસંદ કરી એકો હોય તે સંભાવના છે. તો એ બંને દાખલાઓ જોઈ લઈએ. તો આપણે જે ચતુષ્કોણના પ્રકારો સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ, તો આ ચતુષ્કોણના પ્રકારો છે. એના સંદર્ભમાં સમબાજુ ચતુષ્કોણ, ચોરસ અને લંબચોરસ એવી રીતના પ્રકારો તમે અલગ અલગ આપી શકો. હવે પત્તાની જે કુલ સંખ્યા કેટલી હોય છે તો આપણે ખબર, યાદીશીક રીતે એકાની વાત છે તો પત્તાની સંખ્યા 52 હોય. શક્ય જે પરિણામો મળ્યા હોય છે એની સંખ્યા કેટલી હોય તો 52 હોય છે. તો 52 પત્તામાં કુલ એકા કેટલા હોય? 4 હોય છે. તો આમ એકો મળવાની શક્ય પરિણામો બરાબર 4, એટલે એકો મળવાની સંભાવના તો આપણે ખબર છે કે 4 ના છેદમાં 52, એટલે કે જે આપણે છેદ ઉગાડતા 1 ના છેદમાં 13, એટલી સંભાવના રહેલી છે. બરાબર છે કે જે 13 વખત આવી શકે. ત્યારબાદ 3 ગુણના પ્રશ્નમાં કે 27,000 નું ઘનમૂળ, તો આપણે આ જે રીત છે એ પ્રમાણે ઘનમૂળ તમે જોતા જાઓ છો. પહેલા 2 2 2, પછી 3 3 3, પછી 5 5 5, આ રીતે આપણને 27,000 નો અવિભાજ્ય અવયવો મેળવીએ તો આપણને જોડ મળે છે 2 ની 3 ની અને 5 ની. તો આવી રીતના આપણને આપણો જવાબ મળે છે, જે આપણો જવાબ 30 થાય છે. આમ 27,000 નું ઘનમૂળ 30 છે. ત્યાર પછી 3 માર્કમાં 25 વિદ્યાર્થીઓમાંથી 68% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. તો કુલ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી? 25 છે. ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓ 68%, એટલે ગણિતમાં રસ ન લેતા તો વિદ્યાર્થીઓ બરાબર 100% - 68%, એટલે કે કેટલા? તો કે 32% લેતા નથી. તો ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓની સંખ્યા કોઈ છે તો આપણે બરાબર 25 × 32 ના છેદમાં 100 મૂકીએ તો આપણે જોઈએ તો બરાબર આપણને 8 વિદ્યાર્થીઓ મળે. આમ વિદ્યાર્થીઓ 8 છે એ ગણિતમાં રસ લેતા નથી. ચાલો ત્યાર પછીનો જે આપણે દાખલો જોઈએ તો ત્રીજો દાખલો 3 માર્કમાં શું પૂછેલો છે તે આપણે ઝડપથી જોઈ લઈએ અને પછી આપણે એની ચર્ચા કરીએ. તો ત્રીજો દાખલો છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર મેળવો. તો આ ગુણાકાર મેળવવાના છે જે આપણે આપેલા છે 4000, તેને આપણે મેળવીએ. અને ત્યાર પછી એક સમબાજુ ચતુષ્કોણ વિકર્ણોની લંબાઈ વાળો દાખલો છે. તો આપણે જે ગુણાકાર મેળવવાના છે તેની વાત કરીએ તો જે નિત્યસમનો ઉપયોગ કરીને, તો પહેલો જોઈએ તો આપણે એવા 4 આપ્યા છે તો આપણે જોઈ લઈએ કે જેમાં x + 4 x + 4, 3y + 5 3y + 5 અને 3a - 7 3a - 7. તો x + 4 x + 4 એટલે આપણે x + 4 નો વર્ગ કરી શકીએ, જેનો આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ, એટલે x² (2ab) વાળું કરી છે. એવી રીતના x × 4 + 4 નો વર્ગ, તો x² + 8x + 16 આપણને જવાબ મળે. એ જ રીતે 3y + 3y
પ્લસ 5 એ રીતને બે વાર એટલે કે એનો પણ વર્ગ કરી અને એ જ જે લાગુ કર્યું છે ઉપર એ જ મુજબ આપણે કરી શકીએ છીએ. એ જ રીતે માઇનસ વાળું છે તો માઇનસનો ઉપયોગ કરી માઇનસની નિશાની આવશે અને એ રીતે આપણે તમે જવાબ જોઈ શકો છો. બરાબર છે, તો આ ચારે ચાર છે એ ગણેલા છે. ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણ વિકર્ણોની જે લંબાઈ 8 સેમી અને 12 સેમી છે, તો વિકર્ણ જે 1 એ 8 સેમી છે, વિકર્ણ 2 12 સેમી છે, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2, તો એ બંનેનો ગુણાકાર કરી તો 1/2 ગુણ્યા 8/12 અને આપણે છેદ ઉડાડીએ તો 4 × 2 = 8 એટલે કે 4 × 12 આપણે તો 12 × 48 સેમી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી શકે. ત્યાર પછી 25a² - 4b² - 28bc² તો પદાવલીના અવયવો મેળવો. તો તમે જોઈ શકો છો એ ગણતરી કરેલી છે, તો તમે આ રીતના છે ગણતરી સારી રીતે જોઈ લેજો, એમાં આપણે જ વધારે ચર્ચા કરતા નથી. એવું હોય તો તમે સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર છે, ચાલો ત્યાર પછીના દાખલાની વાત કરીએ. 5 ગુણના, તો અહીં લંબઘનના જે ઓરડા માટેની વાત છે બરાબર છે, તો એ 5 ગુણના પ્રશ્ન પણ આપણે જોઈ લઈએ. 5 ગુણના પ્રશ્ન આપણને કેવા પૂછેલા છે તો તેના ઉપરથી આપણે 5 ગુણના પ્રશ્નની ચર્ચા કરીએ. તો 5 ગુણના પ્રશ્નમાં પહેલો છે, મિત એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે, જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ક્રમશઃ 15, 10 અને 7 આપેલી છે. રંગના એક ડબ્બામાંથી 100 મીટર² ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઈશે? બરાબર, તો આપણે જોઈ લઈએ. તો હવે આપણે દાખલો જોઈએ રકમના આધારે. તો આપણે 5 માર્કમાં એ પહેલો જ દાખલો આપેલો છે કે જેમાં અહીં લંબઘનના ઓરડા માટે લંબાઈ કેટલી છે? 15. ક્રમશઃ એપીથી લંબાઈ પહોળાઈ ઊંચાઈ તો 15, 10 અને 7 આ રીતના મૂકી અને રંગવાના ભાગનું ક્ષેત્રફળ તો આપણે જોઈએ ચારેય દિવાળનું ક્ષેત્રફળ તો આપણે છતનું ક્ષેત્રફળ આ રીતે લઈએ તો 2l + b × h + l × b. તો 2 આપણે જે આપ્યું છે 15l + 10b × ઊંચાઈ 7 બરાબર વત્તા તો લંબાઈ અને પહોળાઈ 15 × 10. તો આપણે જોઈ શકીએ છીએ કે જેમાં તમે વિસ્તરણ કરશો એટલે 350 + 150 એટલે કે 500 મીટર² મળશે. હવે એ ડબ્બામાંથી 100 મીટર² જેટલું રંગકામ થાય છે એટલે કે 500 મીટર² રંગકામ કરવા માટે જરૂરી ડબ્બા તો 500/5 આમ મીટને ઓરડાને રંગવા માટે 5 ડબ્બા જોશે. બરાબર છે, હવે ધારો કે વીરની ઉંમર, તો ઉંમરવાળો દાખલો છે કે વીરની ઉંમર 1 વર્ષ છે ધારી લેવાની. વીરની હાલની ઉંમરના 4 ગણા એટલે 4 × 1 થશે. બરાબર છે, હવે 15 વર્ષ પછીની વીરની ઉંમર તો 1 + 15 વર્ષ થશે એટલે કે આ ઉંમરે તેની હાલની ઉંમરના 4 ગણી છે. તો 1 + 15 = 4x આ સમીકરણ બની ગયું. હવે 4x = 1 + 15 છે તો આપણે જોઈએ તો x ને આ બાજુ લઈએ માઇનસ થશે એટલે 4x - x = 15 તો 3x જવાબ થશે. તો 3x = 15 તો 3 છે ગુણાકારમાં આ બાજુ આવશે ભાગાકારમાં એટલે x = 5 મળશે. આમ વીરની ઉંમર હાલની 5 વર્ષ મળશે. હવે ધારો કે ચતુષ્કોણ ABCD માં ખૂણો A અને ખૂણો B એ અનુક્રમે 3x અને 2x છે. તો બે જે પાંચ પાસેના ખૂણાનો માપનો ગુણોત્તર 3:2 હોવાથી તો 3:2 ગુણોત્તર પાંચ પાસેનો આપેલો છે. તો એમ ખૂણો એ પ્લસ એમ ખૂણો બી તો બરાબર 180 એટલે કે 3x + 2x = 180 અંશ. તો 5x = 180 અંશ. હવે આપણે 5ને ગુણાકારમાં છે ભાગાકારમાં લઈ જઈએ એટલે 36 અંશ. આમ ખૂણો એ બરાબર 3x = 3×36 = 108. એ જ રીતે ખૂણો બી બરાબર 2x = 2×36 = 72. આમ આપણે એમ ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો બી બરાબર ખૂણો ડી. આમ ખૂણો સી બરાબર 108 અને ખૂણો ડી બરાબર આપણને 72 અંશ. આમ ચતુષ્કોણ ABCDમાં ખૂણો એ 108, ખૂણો બી 72, ખૂણો સી 108 અને ખૂણો ડી બરાબર 72 અંશ. પાસાના ઉપરના આંક 1, 2, 3, 4, 5 અને 6 હોય તો મળતા જે આપણે શક્ય પરિણામોમાં વાત કરીએ તો 1, 2, 3, 4, 5, 6 એટલે કે 6 છે. તો 5 કરતાં મોટી સંખ્યા મળવાનું શક્ય પરિણામ 6 છે. તો સંભાવના 1/6. 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા મળવાના શક્ય પરિણામો 1, 2, 3, 4, 5 છે. બરાબર, એટલે કે આપણને અહીંયા પરિણામો એ મુજબ મળે છે. ત્યાર પછી વાત કરીએ તો x + 1, x + 2, x + 3 / 1, x + 1 તો આ સમીકરણ મુજબ તમે જે ગણતરી છે તે આપણે જોઈ લઈએ. તો એ મુજબ ગણેલી છે. 5મા દાખલાની રકમ છે
આપણે જોયું હોય તો ફટાફટ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો તેની રકમ છે એક્સ એક્સ વત્તા એક કૌંસમાં એક્સ વત્તા બી એક્સ વત્તા ત્રણ વત્તા એક્સ કૌંસમાં એક્સ વત્તા એક. સૂચવ્યો મુજબ ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર કરવાની રીત મુજબ આપણે ભાગાકાર કરેલો છે તે તમે જોઈ શકો છો. તો એવું હોય તો તમે આ ભાગાકારનો ફોટો પણ પાડી શકો છો. બરાબર છે. ભાગાકારની રીત મુજબ એનું વિસ્તરણ કરીને ભાગાકાર કરેલો છે. તો આ હતું મેથ્સ કન્ટેન્ટનું પેપર બીએડ સેમેસ્ટર ટુનું. સારું લાગ્યું હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો.